હેલો, ગુડ મોર્નિંગ, કેમ છો? હું છું વિશાલ સુદાની અને આપણે વાત કરી રહ્યા છીએ ફિઝિક્સની. મિત્રો, લાસ્ટ ટાઈમ તમે NCERT અને ટોપિક 5.9.1ની વાત કરતા હતા, જેમાં તમે જોયું સ્ટેટિક ફ્રિક્શન. ઓકે, થોડીક હળવી હાઈલાઇટ જોઈએ. ઓકે, આ સ્ટેટિક ફ્રિક્શન કોને કહેવાય? તો સિમ્પલ થોડીક માહિતી લઈ લઈએ. જેમ કે અહીંયા પદાર્થ પડેલો છે, આ પદાર્થ ઉપર તમે જમણી તરફ નોર્મલ બળ લગાડો છો, જેમ કે કોઈ બળ લગાડ્યું બહાર. ઓકે, જમણી તરફ બાહ્ય બળ, અને તમે કહેશો બાહ્ય બળ. ઓકે, આ બળની વેલ્યુ ધારો કે 0.1 ન્યૂટન છે. પદાર્થ ખસતો નથી તો પદાર્થ સંતુલનમાં કહેવાય, અને સંતુલનમાં જેટલું બળ જમણી તરફ લાગે એટલું જ બળ વિરુદ્ધ દિશામાં સંપર્ક સપાટી વડે ઉદ્ભવતું ઘર્ષણ બળ લગાડશે. એટલે અહીંયા ફ્રિક્શન ઉત્પન્ન થયું. બાહ્ય બળ 0 હતું તો ફ્રિક્શન પણ 0 હતું. બાહ્ય બળ 0.1 ન્યૂટન થયું તો ફ્રિક્શન પણ 0.1 ન્યૂટન થયું. ધારો કે હજુ મેં બાહ્ય બળ વધારી 0.2 ન્યૂટન કર્યું, છતાં પદાર્થ ખસતો નથી, તો ઓકે ફ્રિક્શન પણ 0.2 થઈ ગયું હશે. કેમ કે સંતુલન તો જ કહેવાય, બંને બળો સમાન મૂલ્યના વિરુદ્ધ દિશામાં હોય, પરિણામી બળ 0. ઓકે, હવે આ બળ વધારતો જાણો કે હું 0.5 ન્યૂટન આવી ગયો. એક એક્ઝામ્પલ છે, વધારે પણ હોઈ શકે છે. તો આ પણ 0.5 ન્યૂટન આવી ગયું, અને હવે જો હું જેવું 0.6 ન્યૂટન બળ લગાડીશ તો પદાર્થ જમણી તરફ ખસવા લાગશે. તો એનો અર્થ કે ઘર્ષણ બળ ક્યાં સુધી વધ્યું? 0.5 સુધી. પછી ઘર્ષણ બળ વધ્યું નહીં. ખસવાની તૈયારીમાં ક્યારે હતું? તો જ્યારે ફ્રિક્શન 0.5 પહોંચ્યું ત્યારે. તો આજે પદાર્થ ખસવાની તૈયારીમાં હોય ત્યારે જે ઘર્ષણ બળ લાગે છે ને, કહેવાય મહત્તમ સ્થિત ઘર્ષણ બળ. ઓકે, અને પ્રયોગો દર્શાવે છે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ ઇઝ ઇક્વલ ટુ μSn. અને જ્યારે પદાર્થ ગતિ કરે ત્યારે જે ઘર્ષણ બળ લાગે અને તમે ગતિક ઘર્ષણ બળ કહો છો. અહીંયા આવતા અચળાંકને સ્થિત ઘર્ષણાંક કહેવાય, અહીંયા આવતા અચળાંકને ગતિક ઘર્ષણાંક કહેવાય. ગેટ ઇટ? આટલી વાત થઈ ગઈ છે. ચલો, આજના લેક્ચરમાં વાત કરીએ રોલિંગ. કોઈ પદાર્થ ગબડતો હોય તો એના માટે ફ્રિક્શન કેવું હશે? ઓકે, તો ટોપિક તો એનો જ છે, NCERT ટોપિક 5.9.1. એમાં આગળનો સવાલ રોલિંગ ઘર્ષણ. ચલો, પદાર્થને સ્લીપ ન થતો હોય, જેમ કે ભાઈ આ એક પદાર્થ છે અને આ સપાટી ઉપર ધારો કે આ જ બિંદુ એ બિંદુ સ્પર્શ જ રહેતું હોય અને સ્લીપ થતો હોય અને આગળ જતો હોય, એ બિંદુ એ સ્થાને છે, બી બિંદુ બી સ્થાને છે, તો સ્લીપ થયો કહેવાય, સરકતો કહેવાય. સરકને ગબડવો જોઈએ પદાર્થ, આમ રોલિંગ થવો જોઈએ, બરાબર છે? એ બાજુ કે આ બાજુ રોલિંગ થશે તો આગળ આવશે. ઓકે, ગેટ ઇટ? તો રોલિંગ ગબડતો હોય એવા પદાર્થને રોલિંગ કહેવાય, રોલિંગ થતો હોય, સ્લીપ નહીં. તો આપણે પહેલાં રોલિંગ ઘર્ષણની વ્યાખ્યા જ લખી દઈએ. રોલિંગ ઘર્ષણ ક્યારે આવે? તો ભાઈ રોલિંગ આવે ગબડતા પદાર્થ માટે, અને રિંગ તકતી કે ગોળો, આ કોઈ પણ રિંગ હોય એનો આકાર વર્તુળાકાર હોય, ગોળો હોય, હે ને, તો એના માટે આવા રોલિંગ ઘર્ષણ બળ લાગશે. તો જ્યારે કોઈ પદાર્થ સરક્યા સિવાય ગબડે ત્યારે લાગતા ઘર્ષણ બળને રોલિંગ ઘર્ષણ બળ FR, સ્મોલ આર કહી શકો, નો પ્રોબ્લેમ, કહે છે. ઓકે, રોલિંગના નિયમો સેમ, રોલિંગ ઘર્ષણ બળના નિયમો. નંબર 1, સેમ ટુ સેમ જેમ છે એમ જ રોલિંગ ઘર્ષણ બળ FR એ સંપર્ક સપાટી ના ક્ષેત્રફળ પર આધારિત નથી. નંબર 2,
રોલિંગ ઘર્ષણ બળ પણ લંબ બળના સમપ્રમાણમાં ચલન દૂર કરો તો અચળાંક અહીં આવે રોલિંગ ઘર્ષણાંક ઓકે જ્યાં તમે મ્યુ આર ને કહેશો રોલિંગ ઘર્ષણાંક અને તમને ખબર છે જે પદાર્થ રોલિંગ થતો હોય ગબડતો હોય એ લાંબુ અંતર કાપે એટલે કે ઘર્ષણ બળ સૌથી ઓછું હોય રોલિંગ મ્યુ આર ની વાત કરીએ જો તમે મ્યુ આર ને કરતા બનાવશો તો સૂત્ર આવે એફ આર ના છેદમાં એન પરિમાણ રહિત છે મ્યુ આર એ પરિમાણ રહિત છે ઓકે બહુ ઓછું હોય મ્યુ આર રોલિંગ ઘર્ષણ બાદ તો લખીએ ભાઈ એફ આર એફ આર એ એફ એસ કે એફ કે કરતા 100 કે 1000માં ભાગનું હોય છે એટલે કે બહુ ઓછું હોય રોલિંગ ચલો અહીં આવું લખી શકાય છે રોલિંગ ઘર્ષણ બળ સૌથી ઓછું એની કરતા વધારે કાઇનેટિક ફ્રિક્શન અને સૌથી વધારે સ્ટેટિક ફ્રિક્શન ઘર્ષણાંક માટે પણ લખી શકાય અને તમે આ જ સંબંધ ઘર્ષણ બળ માટે પણ લખી શકો છો વિચારો નોર્મલી આવું થાય છે આ કોઈ સપાટી છે સપાટી સપાટી ઉપર જ્યારે કોઈ પદાર્થ ગબડતો હોય ત્યારે અહીંયા કોઈ બિંદુ સ્પર્શ કરે છે જુઓ ગબડતો પદાર્થ છે વર્તુળાકાર પદાર્થ ગબડતો હોય ત્યારે સપાટી સમસ્થિતિ જ હોય તો સપાટી સ્પર્શક બની જાય જુઓ એક જ બિંદુમાં છે તે પણ એવું નથી હોતું એક નહીં ઘણા બધા બિંદુઓ છે તે કેમ કે સપાટી ઉપર વેઇટ લાગે વજન બળ એટલે ઘણા બધા બિંદુઓ સ્પર્શે અને ગતિનો વિરોધ કરશે ઓકે હવે જો રોલિંગ આ પ્રમાણે થશે ઓકે તો આ બિંદુ જે છે સ્પર્શે છે એ બિંદુનો વેગ છે ને વેગ પાછળ તરફ આવે ઓકે આ વેલોસિટી એ બિંદુનો વેગ છે અને ગતિ છે એનો વિરોધ કરતું ઘર્ષણ બળ આગળ આવશે ઓકે એટલે રોલિંગ ફ્રિક્શન આગળ આવશે સ્પર્શકની દિશામાં વેગ હશે એ ગતિનો વિરોધ કરશે એટલે ફ્રિક્શન આ તરફ આવશે રાઈટ કમ્પ્લીટ ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ એકદમ સાદા સવાલો છે હવે ઘર્ષણના લાભ અને ગેરલાભ ઓકે ઘર્ષણના લાભ અને ગેરલાભ જણાવો બસ સિમ્પલ છે બહુ બધા છે તો ઘર્ષણ છે ઘર્ષણ એ કેટલીક સ્થિતિમાં એટલે કે પરિસ્થિતિમાં ઈચ્છનીય છે ઈચ્છનીય તો કેટલીક પરિસ્થિતિમાં અનિચ્છનીય છે જેમ કે આપણે એવું સમજીએ છીએ કે વાહનના ટાયર ઘસાવા ન જોઈએ એવું ઈચ્છતા નથી અનિચ્છનીય પણ એ તો ઘસાય જ ઓકે તો કેટલીક એવી પરિસ્થિતિ જ્યાં જરૂર અનિચ્છનીય છે આપણે નથી ઈચ્છતા પણ ઘર્ષણ તો રહેવાનું છે અને કેટલીક સ્થિતિ છે કે જ્યાં ઈચ્છતી કેમ કે જેમ કે આપણે વાહનોને ચલાવીએ પેનને કાગળ ઉપર ચલાવીએ તો આ બધામાં ઘર્ષણ બળ જરૂરી છે નહીં તો ઘર્ષણ વગર તો આ બધું થાય જ નહીં ઓકે તો આપણે લાભ અને ગેરલાભને અલગ કરીએ લાભ આ બાજુ લખીએ ગેરલાભ ચાલો નંબર વન તો ભાઈ જમીન પર ચાલી શકે છે ઘર્ષણને લીધે જમીન પર ચાલી શકાય નંબર ટુ વસ્તુને પકડી શકાય રસ્તા પર વાહનોની ગતિ
યંત્રમાં ચક્રોનું ચાલવું આ બધું નહીં તો યંત્ર ચાલુ નહીં થાય ગેટ ઇટ બીજું ચાલો સામે આપણે ગેરલાભની વાત કરીએ તો ભાઈ યંત્રોના ભાગો ઘસાઈ જાય નંબર ટુ ટાયર બૂટ ચંપલ વગેરેને નુકસાન ઘસાઈ જવાથી નુકસાન જ થાય ને તો સિમ્પલ છે તમે લખી શકો છો ભાઈ આમાં તો કંઈ છે નહીં ઓકે ચાલો 19 ક્વેશ્ચન તરફ જોઈએ નંબર 19 ઘર્ષણ ઘટાડવાના ઉપાયો બહુ બધા ઉપયોગો છે તમને ખબર જ છે લુબ્રિકન્ટ વપરાય ઓઇલ ખબર છે ને તો પહેલું ઊંજણ વપરાય છે યંત્રોમાં ઘર્ષણ ઘટાડવા માટે ભાઈ આ થિયરી બેઝ ક્વેશ્ચન છે તમને આવડી જાય ઊંજણ વપરાય છે ગેટ ઇટ નંબર ટુની વાત કરીએ યંત્રોના ગતિશીલ ભાગો વચ્ચે બોલ બેરિંગ કેમ કે બોલ બેરિંગનો શેપ છે ને ગોળાકાર હોય જેમાં રોલિંગ ફ્રિક્શન થાય છે ખૂબ જ ઓછું હોય એટલે બોલ બેરિંગનો ઉપયોગ થાય છે ઘર્ષણ ઘટાડી શકાય ભાઈ હેને જેમ કે કોઈ ચક્ર છે અહીંયા ચક્ર તમે જોયું હશે અહીંયા એક બીજું ચક્ર છે ઓકે આ બંનેની ગતિ કરાવવા માટે વચ્ચે અહીંયા બેરિંગ વપરાય છે તમને ખબર છે આવી રીતના નાના નાના હેને જેથી કરીને ફ્રિક્શન ખૂબ જ ઓછું લાગે ઘર્ષણ ઘટાડી શકાય દૂર કરી શકાતું નથી ગેટ ઇટ ચલો નેક્સ્ટ લખીએ બે ઘન સપાટી વચ્ચેની સાપેક્ષ ગતિ ગતિમાં સપાટીઓ વચ્ચે હવાની પાતળી ગાદી રાખવામાં આવે છે જેમ કે ભાઈ અહીંયા કોઈ સપાટી છે જો આ સપાટી નીચેની સપાટીને ડાયરેક્ટ સંપર્કમાં આવે તો ઘર્ષણ વધી જાય એટલા માટે અહીંયા એક આ બે સપાટી વચ્ચે હવાની પાતળી ગાદી હોય અહીંયા હવાની પાતળી ગાદી રાખવામાં આવે જેથી કરીને વચ્ચે હવા આવી જાય અને આ બંનેની સાપેક્ષ ગતિ થાય તો એ ઘર્ષણ ઘટાડી શકાય ગેટ ઇટ રાઈટ તો આવા થોડાક ઉપયોગો છે જો તમને નોર્મલી આવડે ચલો થોડીક વાત કરીએ આગળ વર્તુળાકાર ગતિની ઓકે તો ક્વેશ્ચન આપણે 1920 આવેલા છે અને વર્તુળાકાર ગતિ પરથી આગળના સવાલો તમારા શરૂઆત થશે ચલો ભાઈ એનસીઆરટી નો ટોપિક છે તમારો 5.10 નિયમિત વર્તુળાકાર ગતિ માટે કેન્દ્રગામી બળ અને કેન્દ્રગામી પ્રવેગના સૂત્ર આપો ભાઈ આ તો તમને ખબર જ છે કેન્દ્રગામી બળ અને કેન્દ્રગામી પ્રવેગ તો હું અહીંયા એક વર્તુળાકાર પથ લઈ લઉં છું જે તમને ખબર જ છે ઓકે વિચારો કે આમાં પદાર્થ છે એ ગતિ કરે છે કોઈ પણ દિશામાં સમઘડી કે વિષમઘડી ધારો કે આ પ્રમાણે ગતિ કરે છે ઓકે હું ગતિપથ કંઈક આ પ્રમાણે લઈ લઉં છું દેખાય છે આમાં ચાર જુદા જુદા સ્થાને હું વેગ લઈ લઉં છું તમને ખબર છે વર્તુળાકાર ગતિમાં વેગ છે એ સ્પર્શકની દિશામાં હોય અથવા તો વક્ર ગતિપથના કોઈ પણ બિંદુએ વેગ સ્પર્શકની દિશામાં હોય છે એટલે આ દરેક જગ્યાએ વેગ અને નિયમિત તો જ કહેવાય વેગનું મૂલ્ય બદલાતું નથી ઓકે એટલે આ દરેક સદિશની લંબાઈ હું સરખી જ લઉં છું અને આ ગતિમાં પ્રવેગ કેન્દ્ર તરફ હોય છે ઓકે અને આપણે સેન્ટર લઈએ તો કેન્દ્ર તરફ હોય છે અને બળ પણ તમે કેન્દ્ર તરફ લ્યો છો કેન્દ્રગામી બળ એફસી સેન્ટ્રીફ્યુગલ ફોર્સ કહી શકો છો એફસી ગેટ ઇટ જે દિશામાં બળ એ દિશામાં પ્રવેગ અહીંયા વેગ અને બળ એટલે કે પ્રવેગ પ્રવેગ બળની દિશામાં જોઈએ વચ્ચેનો ખૂણો 90 છે એને જે તમને ખબર છે
તો નિયમિત વર્તુળ ગતિ અને કેન્દ્રગામી બળનું સૂત્ર અને પ્રવેગનું તો કેન્દ્રગામી બળ સૂત્ર લખવાનું કીધું છે તો આપણે લખી દઈએ સૂત્ર તમને ખબર છે F બરાબર MA લખો છો પણ અહીંયા પ્રવેગ કેન્દ્રગામી હોય અને કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર તમને ખબર છે જો ત્રિજ્યા તમે R લ્યો તો હેને R લઈએ વર્તુળાકાર ગતિપથની ત્રિજ્યા કેન્દ્રગામી પ્રવેગ પણ ખબર છે કે બળનું સૂત્ર આવડે તો પ્રવેગનું પણ આવડે વી સ્ક્વેર અપોન આર કેપિટલ આર લીધો છે એટલે કેરેટ આ બળ અને પ્રવેગ ક્યાં હોય કેન્દ્ર તરફ ત્રિજ્યાવર્તી દિશામાં ઓકે તો એફસી અને એસી કેન્દ્ર તરફ ત્રિજ્યાવર્તી દિશામાં સતત બદલાય જે તમે જાણો છો સૌથી ઇમ્પોર્ટન્ટ વાત જ્યારે વેગ અને પ્રવેગ અહીંયા કેન્દ્રગામી થશે લંબ હોય ત્યારે વેગનું મૂલ્ય નહીં પરંતુ માત્ર દિશા બદલાય છે ઓકે અહીંયા એ જ પરિસ્થિતિનું નિર્માણ થાય એનો અર્થ કે કોઈ પણ વર્તુળાકાર ગતિ થતી હોય નિયમિત જેમાં વેલોસિટી કોન્સ્ટન્ટ હોય અને દિશા બદલાતી હોય તો વેગ અને પ્રવેગ લંબ જ હોય તો કેન્દ્રગામી બળ હોય હોય અને હોય આવી પરિસ્થિતિના કેટલાક એક્ઝામ્પલ લઈએ આપણે ચાલો આપણે એવું સ્વીકારી લઈએ છીએ બધા જ ગ્રહો છે એ સૂર્યની ફરતે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે હેને તો આપણે લખી શકીએ ભાઈ સૂર્ય ની આસપાસ આસપાસ ગ્રહોની વર્તુળાકાર ગતિ માટે જરૂરી કેન્દ્રગામી બળ સૂર્ય અને ગ્રહો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ પૂરું પાડે છે ગેટ ધીસ આવી જ તમે પ્રોટોન પરમાણુમાં ન્યુક્લિયસની ફરતે ધન વિદ્યુતભારિત અહીંયા ન્યુક્લિયસ હોય અને ફરતે કોણ ભ્રમણ કરતા હોય ઇલેક્ટ્રોન અને તો આ બંને વિદ્યુતભાર વિદ્યુતભાર વચ્ચે કુલંબ બળ લાગે તો એવું પણ લઈ શકાય તો પરમાણુમાં ધન વિદ્યુતભારિત ન્યુક્લિયસની ફરતે ઇલેક્ટ્રોનની વર્તુળાકાર ગતિ માટે જરૂરી કેન્દ્રગામી બળ ભાઈ વર્તુળાકાર ગતિ થાય કેન્દ્રગામી અને નિયમિત આવા છો કોણ પૂરું પાડે કુલંબ બળ વિદ્યુતીય બળ લખી શકો છો આવું વ્યવહારમાં એ જોવા મળે વ્યવહારમાં એ આગળ વાત કરશો જેમ કે આવી રીતના રસ્તો છે નોર્મલ અને પછી થોડોક વળાંક આવ્યો આવી રીતના ઓકે આવી રીતના વળાંક આવ્યો પછી ફરી પાછો રસ્તો આમ થઈ ગયો હવે જરાક ધ્યાનથી જુઓ આ જે રસ્તો છે ને એનું પણ વર્તુળ અહીંયા બને છે જુઓ અને આ જે રસ્તો છે એનું વર્તુળ અહીંયા બને તો અહીંયા કેન્દ્રગામી બળ લાગે જો અહીંયા આ તરફ કેન્દ્ર તો અહીંયા થશે સેન્ટરનું ઓકે જે તરફ કરવા હોય એ તરફ કેન્દ્ર બનશે ભલે ના આટલો જ પથ રહ્યો તમે આટલો જ ધ્યાનમાં લીધો અહીંયા સુધીનો હેને આને તમે આગળ બનાવશો એટલે આવું વર્તુળ તૈયાર થઈ જશે ગેટ ઇટ રેડી તો આવો જ્યારે નાનકડો વક્ર માર્ગ આવે ત્યારે એ નાનકડા વક્ર માર્ગ પૂરતું પણ એક બળ લાગે ઓકે જે ઘર્ષણ બળ લાગે જે કેન્દ્રગામી બળ પૂરું પાડશે એને જે નેક્સ્ટ આપણો ટોપિક જ છે તો સમક્ષિતિજ એટલે ઢાળ ન હોય એવો રસ્તો સમક્ષિતિજ વળાંકવાળા રસ્તા પર વાહનને
કેન્દ્રગામી બળ ઘર્ષણ બળ પૂરું પાડે છે. ડિટેલિંગમાં વાત કરશું, ચિંતા ન કરતા. ઓકે, થઈ ગઈ વાત ક્લિયર? ચાલો, આઈ થિંક કે આટલું તમને સમજાઈ ગયું છે. કોઈ પણ વર્તુળાકાર ગતિ થાય ત્યારે કયું બળ લાગે? કેન્દ્રગામી બળ, નહીતર વર્તુળાકાર ગતિ થાય નહીં. કેટલાક એમસીક્યુ ની વાત કરીએ મિત્રો. ચલો જો, બધાએ જાતે ટ્રાય કરવાનો છે. 7 કિલોગ્રામ દળનો એક બ્લોક સમક્ષિતિ સપાટી પર સ્થિર પડેલો છે. આપણે થોડુંક વિઝ્યુલાઇઝેશન કરીએ. ચલો, આ એક બ્લોક છે, અહીંયા સપાટી ઉપર સ્થિર છે બ્લોકનું દળ. એમ એમ તમને આપેલું છે, એમ ઇઝ ઇક્વલ ટુ 7 કિલોગ્રામ. ધ્યાનથી સમજો, સ્થિત ઘર્ષણાંક. ભાઈ, સ્થિત ઘર્ષણાંકને તમે μs કહો છો, જે છે 0.5. ઓકે, બ્લોકને સપાટી પર ગતિ શરૂ કરવા માટે તમને ખબર છે બાહ્ય બળ લગાડો, પદાર્થ ખસે નહીં. તો આ બાજુ એક બળ લાગે જેને તમે સ્થિત ઘર્ષણ બળ કહો છો. ખસવાની તૈયારીમાં હોય ત્યારે આ કેટલું હોય? fs મેક્સિમમ. ઓકે, તો બાહ્ય બળનું મૂલ્ય fs મેક્સિમમ કરતા તો વધુ હોવું જોઈએ, તો ઓછામાં ઓછું fs મેક્સિમમ જેટલું થાય. હેને, ઉપર તમને ખબર છે તમે લખો છો લંબન, નીચે તમે લખો છો વજન બળ mg. તમે સૂત્ર શીખી ગયા છો, fs મેક્સિમમ એટલે ગતિ કરવા માટે જરૂરી લઘુત્તમ બળ. આટલું તો જોઈએ, જાની કરતા ઓછો હશે તો ગતિ થશે જ નહીં, ઓછામાં ઓછું આટલું જોઈએ. જેનું સૂત્ર છે μsn. હવે સમક્ષિતિ દિશામાં જો જમણી તરફ જ ગતિ થાય, ઉપર નીચે થવાની નથી, તો લંબ બળ છે એ વજન બળ જેટલું થાય. કિંમત મૂકી દો, μs કેટલું છે ભાઈ? 0.5. દળ કેટલો છે? 7g 9.8. કેટલો આવશે આન્સર? આ 34.3 ન્યૂટન આવશે. ઓકે, તો આ તમારો આન્સર થશે. ક્લિયર? ચાલો, આવા ફરી પાછા એક બીજા એમસીક્યુ ની વાત કરીએ. જો મિત્રો, નેક્સ્ટ એમસીક્યુ, એક છોકરો દડો કેચ કરતી વખતે 6 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ નો આઘાત. આઘાત તમે શીખી ગયા છો, અને તમે કયો છો ખબર છે? અને બળનો આઘાત કયો છો? દેટ ઇઝ ડેલ્ટા પી. ગેટ ઇટ? એફ ઇન્ટુ ડેલ્ટા ટી, એટલે જ બળનો આઘાત જે છે 6 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ આપેલો છે. અને આ સૂત્ર બનશે, દડાનું દળ 200 ગ્રામ છે. ભાઈ, 200 ગ્રામ છે અને કિલોગ્રામમાં તમે રૂપાંતર કરો એટલે 0.2 કિલોગ્રામ આવે. ગેટ ઇટ? તો કેચ પહેલા દડાની ઝડપ, ભાઈ કેચ પકડાઈ ગયા પછી કેટલી થઈ જાય? 0. તો વેગમાનનો ફેરફાર એટલે અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક. અંતિમ એટલે 2, પહેલું એટલે 1 લખી શકો. પી ને પી 0 લખી શકો છો. ઓકે, દળ બદલાવાનું નથી, તો અહીંયા આવશે v2. આખું લખો, આખું લખો. વેગમાન એટલે દળ ગુણ્યા વેગ, દળ ગુણ્યા વેગ. દળ તો બદલાય નહીં એટલે એમ. અંતિમ વેગ 0 થાય, પ્રારંભિક વેગ v1 કહેવાય. ઓકે, અને આપણે મૂલ્ય જ છે એટલે માઇનસ આવે તો બહુ ચિંતા કરવી નહીં. ઓકે, તો અહીંયા આવશે એફ ઇન્ટુ ડેલ્ટા ટી. હવે જુઓ, તમારે મેન છે v1. ઓકે, હું મૂલ્ય સ્વરૂપે લઈ લઉં છું એટલે આપણે માઇનસ નડે નહીં. એફ ઇન્ટુ ડેલ્ટા ટીના છેદમાં એમ. એફ કેટલું છે? એફ ઇન્ટુ ડેલ્ટા ટી 6. દળ કેટલું છે? 0.2. ઓકે, ચાલો આને તમે કેલ્ક્યુલેશનમાં લેશો એટલે કંઈક આવું લખાય, 2 ના છેદમાં 10 એટલે 0.2 નીકળી જાય. કેટલું આવશે? આ 30 મીટર પર સેકન્ડ. તો શરૂઆતમાં વેગ આટલો હોય, 30 મીટર પર સેકન્ડ. ક્લિયર? ઓકે, ચાલો હજુ એકાદો એમસીક્યુ જોઈએ. જુઓ, સરસ મજાનો સવાલ. થીટા કોણ ધરાવતા ઢાળ પર એમ દળનો પદાર્થ સ્થિર છે. ભાઈ, પહેલા ઢાળ બનાવી દો. ચાલો ભાઈ, આ ઢાળ બની ગયો. ખૂણો કેટલો? થીટા. કેટલા દળનો પદાર્થ? એમ દળનો પદાર્થ. ચાલો, પદાર્થ સ્થિર છે. ઓકે, સ્થિર એટલે બેલેન્સમાં હોય. ઓકે, અહીંયા નીચે એક બળ લાગે, આખા ગામને ખબર, તમને પણ ખબર હોય. કયું? એમજી. એમજીના બે ઘટકો વિચારવાના છે, એક ઢાળને, ઢાળને લંબ દેખાય છે, અને બીજો ઢાળ ને સમાંતર. રાઈટ? આ અંદરનો ખૂણો થીટા હોય, જે તમને ખબર છે, જે તમે લખશો ખૂણો બનાવેનો કોસ ઘટક એટલે એમજી કોસ થીટા. અહીંયા આવશે એમજી સાઈન થીટા. ગેટ ઇટ? સપાટીને લંબ એક બળ લાગે છે, જે તમને ખબર છે લંબ બળ. ઓકે, આ પદાર્થ કઈ તરફ આવવાની ટ્રાય કરે? નીચે. તો ઘર્ષણ બળ કઈ તરફ હોય? ઉપર. આ ફ્રિક્શન કહેવાય. અને ખસતો નથી એટલે આ fs કહેવાય. અને fs બરાબર તમે લખો છો μsn. હવે n બરાબર નીચે જો, n ને લંબ કોણ સમતોલે છે? mg cos થીટા એટલે mg cos થીટા. ગેટ ઇટ? હવે જુઓ તો ઢાળને સમાંતર પદાર્થ ખસતો જ નથી, તો બધા બળો સરખા કહેવાય. તો mg sin થીટા ઇઝ ઇક્વલ ટુ પેલું ઉપરનું ઘર્ષણ બળ સરખું થાય. તો અહીંયા આવશે μsmg cos થીટા. ખસતો નથી એટલે બેલેન્સમાં હોય. ઓકે, ગેટ ઇટ?
आई थिंक यहाँ जी नहीं आवशे, ऑप्शन में जी नहीं आवशे। ओके जी उड़ाड़ी दऊं छु भाई यारी लंबन अने यहाँ जी नहीं आवशे, ऑप्शन में जी नहीं आवशे। ओके हवे जुओ बन्ने बाजू थी एम जी निकली जशे तो म्यू एस इज इक्वल टू साइन ना छेद में कॉस एटले टेन थीटा, तो यहाँ आवशे टेन थीटा। ओके रेडी, तो सिंपल छे। आई थिंक के तमने लेक्चर गम्यो हशे, तो फरी पछावा नवा वीडियो अने नवी बातों साथे मळशुं। त्यां सुधी जय हिंद, जय भारत, वंदे मातरम। मिलते हैं ब्रेक के बाद।